નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હશો અને આનંદમાં હશો એ સાથે જ આપણે એક સરસ મજાની વાતો આપણે કરવાની છે મિત્રો ભણેલા ગણેલા માણસો હોય ખૂબ જ આપણને નોલેજ હોય તેમ છતાં એ બજારમાં જ્યારે વસ્તુની ખરીદી કરવા માટે આપણે જઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંય આપણે છેતરાઈએ છીએ આપણું શોષણ થાય છે એમ આપણે કહીએ છીએ તો આ શોષણ કઈ રીતના થાય છે શું છે પ્રકરણની અંદર એની ઘણી બધી વાતો છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અને એની વાત આપણે અત્યારે કરવાના છીએ ભાવ વધારો કે અને સાથે આ બાબતની સાથે તમે એગ્રી હોવ તો નીચે કોમેન્ટ બોક્સની અંદર આઈ એગ્રી એવું લખજો બહુ સરસ મજાની વાત છે કે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસ સાથે યુથ વિદ્યાકુળ દ્વારા જે ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ ખોટી વાતોમાં આવીશ નહીં ખોટી કોમેન્ટ કરીશ નહીં હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ હું એવી દરેક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્યને મેળવવા માટે બાધારૂપ થતી હોય છે મિત્રો આ વાત સાથે તમે એગ્રી હોવ તો નીચે કોમેન્ટ બોક્સમાં આ એગ્રી લખજો મારે વાત કરવી છે ગ્રાહક શોષણના કારણોની બહુ સરસ મજાની આ વાત છે કે ગ્રાહકોનું શોષણ થાય તો એની પાછળના રીઝન શું મિત્રો ત્રણ માર્ક્સ અથવા તો કેટલીક વખત ચાર ગુણની અંદર આપણને પૂછી શકાય મોટા ભાગે અંદર જ વધારે પૂછી શકાય છે બરોબર છે છે એવો અગત્યનો ક્વેશ્ચન કે ગ્રાહકોના શોષણના કારણો જણાવો તો ગ્રાહક શોષણના નીચે મુજબના કારણો છે આમ તો મુખ્ય એના ચાર કારણો છે ગ્રાહક શોષણના એમાં સૌથી પહેલું કારણ છે કે ગ્રાહક પોતે જવાબદાર છે કઈ રીતે મિત્રો તો વસ્તુની ખરીદી કરવા જઈએ અને વસ્તુની ચોક્કસ માહિતી આપણે ન લઈએ તો આપણે પોતે જવાબદાર થયા કે આપણે છેતરા શું ગ્રાહકને નુકસાન થશે એટલે પહેલું છે અજ્ઞાનતા બીજું જાગૃતિનો અભાવ ત્રીજું નિરક્ષરતા ચોથું સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવા માટેની વૃત્તિનો અભાવ ગ્રાહક કેમ જવાબદાર બને એને શોષણ થયું છે તો એને બીજા ત્રીજાને કહીને સમૂહ બનાવીને સંગઠિત થઈને એનો વિરોધ કરવો જોઈએ જે વિરોધ ગ્રાહક નથી કરતો તો વેપારીઓને ઉત્પાદકો આ જ રીતે બીજી વખત ત્રીજી વખત ચોથી વખત એમ અસંખ્ય ગ્રાહકોનું શોષણ કર્યા કરે અને આખો સમાજ એ શોષણનો ભોગ બને છે માટે કીધું છે કે એક થઈને વિરોધ કરવાનો અભાવ થયેલા નુકસાન કે શોષણની સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ મેં હમણાં વાત કરી કે આપણે શોષણ થયું છે આપણે હેરાન થયા છીએ તો કાનૂની પરિસ્થિતિ પ્રમાણે આપણને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તમે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત તમે ચોક્કસ પ્રકારે નક્કી કરો કયું શોષણ થયું છે કોના કારણે થયું છે કેમ અને એની ફરિયાદ ચોક્કસપણે તમે કરો તો આ એક મુદ્દો અહીંયા આપણને આપ્યો છે તો ગ્રાહક સંબંધી યોગ્ય જાણકારીનો અભાવ પછી ઉત્પાદકો અને વેપારીઓ કે યોજકો યોજકો એટલે જે વસ્તુનું વેચાણ કરી ઉત્પાદન કરી વેચાણ કરે છે તેમ અને એના દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારે શોષણ કરી ગેરલાભ ઉઠાવવામાં આવે છે જો તમને ચોક્કસ પ્રકારની વસ્તુની માહિતી આપવામાં ન આવે જેના કારણોસર તમારું શોષણ થાય અને તમારું શોષણ થાય એટલે તમે ગ્રાહક તરીકે પોતે જવાબદાર છો કે નથી તમે જાગૃતતાથી ખરીદી કરતા નથી તમે ચોક્કસ વસ્તુનું જ્ઞાન મેળવતા શોષણ થયું છે મિત્રો તો નથી તમે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરતા તો એક વ્યક્તિ તરીકે તમે જ પોતે ધ્યાન નથી રાખતા તો તમે ગ્રાહક તરીકે શોષણનો ભોગ બનો એક સ્વાભાવિક વસ્તુ આપણને આપી છે બીજું છે મર્યાદિત માહિતી જો મૂડીવાદી અર્થતંત્ર મિત્રો હું તમને ખાલી એક યાદ દેવડાવી દઉં કે ભારત છે એમાં મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ છે બજાર પદ્ધતિને સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ અને મૂડીવાદી અર્થતંત્ર જ્યાં હોય ત્યાં વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું કેટલા પ્રમાણમાં કરવું કઈ રીતના કરવું કઈ રીતના વેચાણ કરવું વગેરે વગેરે કોઈ પણ પ્રકારની વસ્તુઓના ચોક્કસ રીતે નિયમો હોતા નથી એટલે નિયમો નથી એટલે ઉપભોક્તા અહીંયા ઉપભોક્તાનો મિનિંગ થાય કે ગ્રાહક જે વસ્તુની ખરીદી કરે છે તે એ ઉપભોક્તાવાદી વિચાર હોય તો ત્યાં વધારે ને વધારે નફો કઈ રીતના મેળવી શકાય એ જ એક હેતુ હોય છે બીજો કોઈ હેતુ નથી હોતો પરિણામે માહિતી મર્યાદિત કેમ રહી તો કે ગમે ત્યારે ગમે તે વસ્તુનું ગમે એટલું ઉત્પાદન કરવામાં આવે અને એનું વેચાણ પણ ગમે તે રીતે કરવામાં આવે તો ગમે ત્યારે ગમે તે વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું એ નક્કી નહીં ક્યારે કરવું એ નક્કી નહીં એટલે અસંખ્ય વસ્તુઓ માર્કેટમાં આવે અને બજારમાં અસંખ્ય વસ્તુઓ આવે અને જેની તમામે તમામ વસ્તુઓની કોઈ ગ્રાહકને ખબર હોતી નથી ચોક્કસ નોલેજ હોતું નથી અને એના કારણોસર માહિતી એમની પાસે ચોક્કસ મર્યાદિત હોય છે અને એટલે એનું શોષણ થાય છે એટલે બધા વેપારીઓ ગમે તેવી વસ્તુઓ આપી દે એટલે અહીંયા કીધું છે કે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા એટલે કે વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિઓ વિક્રેતા એટલે વેચાણ કરનાર કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે એટલા જથ્થામાં ઉત્પાદન કરે અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે આ મારી વાતની યાદ રાખજો ઉત્પાદન કરવાય સ્વતંત્ર છે અને વેચાણ કરવા માટે પણ સ્વતંત્ર છે એટલે પરિસ્થિતિ એ થઈ કે તેના ઉત્પાદનના કોઈ ચોક્કસ માપદંડ કોઈ ચોક્કસ વસ્તુનો ભાવ ચોક્કસ ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ કાયદો નથી અને જ્યાં છે ત્યાં એનું કડકપણે પાલન થતું નથી ભારત ભલે કાયદાનો રાષ્ટ્ર રહ્યો પણ કોઈ મોટા મોટા ગુનાહે કૃત્ય કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યો હોય નાણાં હોય તો અહીંયાથી છૂટી જવાય છે આ એક સો ટકા સત્યવાજ છે એટલે અહીંયા લખ્યું છે કે જ્યાં કાયદો છે ત્યાં કડકપણે કદાચ અમલ પણ થતો નથી આ નિયમોનું અમલ નથી થતો અને આવી પરિસ્થિતિમાં ગ્રાહક જ્યારે ચીજવસ્તુનો ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી કે માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુનો વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ એને ન મળે એના કારણે ગુણવત્તાની જાળવણી ન થાય ઉપયોગની રીત ખબર ન પડે વેચાણ પછીની સેવા ગેરંટી કે વોરંટી બરાબર છે ગેરંટી અને વોરંટી બે અલગ વસ્તુ છે મિત્રો ગેરંટી આપી હોય તો વસ્તુના બદલામાં વસ્તુ બદલી આપે છે જ્યારે વોરંટી આપવામાં આવી હોય તો વસ્તુને રિપેર કરવામાં આવે છે જેને કોઈ ફી લેવામાં આવતી નથી તો આ ગેરંટી કે વોરંટી જેવી માહિતીનું અર્થઘટન જો મેં હમણાં અહીંયા બંનેને અલગ પાડી હતી તો એને અર્થઘટન ક્યાં અર્થઘટન કરી દીધું મેં એના બાબતે ખરીદી વખતે ગ્રાહક પૂરેપૂરો માહિતગાર કરવામાં આવે આવતો નથી એટલે વેપારીઓ પણ ચાલાક હોય ગેરંટીની વોરંટીની સંપૂર્ણ માહિતી એમને મળતી નથી આ મર્યાદિત માહિતી મેળવવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે ચોક્કસ પ્રકારે એમને સમજદારી નથી અને ભૂલ કરી બેસે અને જેમાં વ્યક્તિનું શોષણ થાય બીજું છે મર્યાદિત પુરવઠો મિત્રો જેટલી વસ્તુની જરૂરિયાત છે એના કરતાં જથ્થો ઓછો હોય ત્યારે એની અછત સર્જાય એટલે અછતનું મિનિંગ થાય કે ખરીદનાર વર્ગ વધારે છે અને ચીજવસ્તુનો પુરવઠો ઓછો છે તો જ્યારે મર્યાદિત પુરવઠો હોય છે ત્યારે આવી ઘટના બનતી હોય છે કઈ રીતે તો જુઓ મર્યાદિત પુરવઠો જ્યારે વસ્તુ કે સેવાની માંગ એટલે થાય જરૂરિયાત આ યાદ રાખજો માંગ એટલે થાય જરૂરિયાત અને જરૂરિયાતની સામે પૂરતી માત્રામાં પુરવઠો હોતો નથી પુરવઠો એટલે થાય જથ્થો એ નથી હોતો એટલે એની સર્જાય અછત અને આવી બધી અછત હોય ત્યારે એ કૃત્રિમ અછત કહેવાય આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી કરીને સટ્ટાખોરી કરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે તો માંગ વધારે છે અને એમનો જથ્થો છે તે ઓછો છે તો વધારે પડતી માંગની સામે જથ્થો ઓછો હોવાના કારણોસર વસ્તુની અછત સર્જાય એટલે પુરવઠો મર્યાદિત હોય અને ખરીદનારો વર્ગ એનો જાજો હોય આવી આફતોની પરિસ્થિતિમાં અછત ઊભી થાય અને ગ્રાહક પાસેથી આવી સ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે અને આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહક શોષણમાં નિમિત્ત એટલે કે કારણ બને છે ચોથો મુદ્દો છે મર્યાદિત હરીફાઈ મિત્રો જ્યારે વેચાણ કરવાવાળાનો એકાધિકાર હોય માની લો કે કોઈ એક વસ્તુ પ્રોડક્ટ છે દૂધ છે દૂધ ઉત્પાદન કરતી કોઈ એક જ મંડળી હોય તો ઘણી બધી છે પણ એક જ હોય તો એ ગમે તેવું દૂધ આપે સારું આવે ખરાબ આવે ન સારું આવે તો તમારે ખરીદી તો એની જ રાખવી પડે કારણ કે મર્યાદિત હરીફાઈ હોય તો એ આપણને ખબર છે કે એના વિકલ્પો આપણી પાસે નથી ત્યારે એવું થાય જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદકનો સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધાર એટલે અર્થશાસ્ત્રની ભાષામાં એને ઈજારો કહેવામાં આવે છે જેમાં હરીફાઈ વગરનું બજાર હોય છે હરીફાઈ હોતું નથી તો આવો જ્યારે ઈજારો ધરાવતો હોય છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી વાળી બજારમાં અન્ય વિકલ્પના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરે છે ખામીયુક્ત સેવાઓ અને હલકો માલસામાન પધરાવે છે ખામીયુક્ત સેવાને હલકો માલસામાન પધરાવો એટલે શું ગુણવત્તા વગરની ગમે તેવી વસ્તુ હોય એ આપી દે અને ગ્રાહક છે એ ખરીદી કરે અને બિચારો છેતરાય છે હેરાન થાય છે તો અહીંયા મિત્રો ગ્રાહક શોષણ માટેના જે ચાર કારણો છે એની આપણે ચર્ચા કરી ગયા સૌ એક જ મિનિટમાં તમને ટૂંકમાં કહી દઉં પહેલું જે આપણે કારણ જોઈ ગયા હતા એમાં એવું જોઈએ કે ગ્રાહક પોતે જવાબદાર છે બીજા કાળમાં જોઈ ગયા હતા કે ભાઈ મર્યાદિત માહિતીના કારણોસર ગ્રાહકનું શોષણ થાય છે ત્રીજામાં છે પુરવઠો મર્યાદિત છે અને એના કારણે અને ચોથામાં છે મર્યાદિત હરીફાઈના કારણે એટલે આ રીતે ગ્રાહકનું શોષણ થાય એ બાબત અહીંયા આપણે નક્કી કરી અને હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો અને હા કોમેન્ટ બોક્સની અંદર તમને આ પકડના કયા વિડીયો જોઈએ છે એ જરાક લખજો એટલે એવા વિડીયો તું બનાવીશ અને આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘંટીનું બટન દબાવજો અને મારા વાલા રાજી રહેજો અને બધાને શેર કરીને રાજી કરજો ઓકે નજા આપશો નમસ્કાર આવજો બાય બાય